નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલાય જિલ્લાઓમાં તો ધોધમાર વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગઈકાલ સુધીમાં ગુજરાતના 22 જેટલા તાલુકામાં વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં પણ કચ્છના રાપરમાં તો જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેમ અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે રાપર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી વહેતા થયા હતા અને આ પાણીમાં એક ફ્રીજ પણ તણાતું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે કચ્છમાં ગઈકાલે પણ સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવનના પગલે રાપરના મુખ્ય બજારોમાં નદીની માફક પાણી વહેતા હતા અને આ પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાઈ ગયો હતો. ભારે વરસાદના લીધે રાપરમાં એક રેફ્રિજરેટર પાણીમાં તણાયું હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે માંડવી, ભુજ, આદિપુર, અબડાસા અને રાપરમાં વરસાદથી વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. કચ્છના માંડવીના ગઢસીસ ગામની શેરીઓમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો આની સાથે જ ભુજ, ભચાઉ, અબડાસા, લખપત સહિતના તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો છે. ભચાઉ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અબડાસા તાલુકાના ભાનડ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. તો બીજી તરફ કપરાડા, વલસાડ, પારડી અને ધરમપુર વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. 75,000 હેક્ટરમાં ડાંગરના ઊભા પાક પર સંકટ તોડાયું છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.